नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण त्रण में गणित गम्मत विषय में आप जो बारमो पाठ चाले छे आपणे भाग पाड़ी शकीशू तेम आप आग जुए छे। तमे आमां मैं भागाकार दाखला तमने समझ आपी हती, बराबर छे। त्यार पछी आप आग भागाकार आ प्रकार जोया हता। हवे आग आ प्रकार दाखला आप जो जेमां जीरो नी संख्या ની ગણતરી પણ થાય છે, બરાબર છે। અહીં જોડકા પણ આપણે જોયા હતા। હવે પાન નંબર 196 ઉપર 12મો પ્રશ્ન, જે દાખલા ગણો છે એ આપણે જોઈએ, બરાબર છે। એમાં જુઓ, અહીંયા પહેલું છે કે 25 લાડુ 5 બોક્સમાં સરખા ભાગે મૂકતા દરેક બોક્સમાં કેટલા લાડુ આવે છે। વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં તમારે આવો પ્રશ્ન પૂછાઈ શકે છે વ્યવહારમાં, બરાબર। વ્યવહારિક દાખલામાં જે 25 લાડુ છે એને 5 બોક્સમાં સરખા ભાગે મૂકતા દરેક બોક્સમાં કેટલા લાડુ આવે એવો પ્રશ્ન કરે, આપણે દાખલા ગણવાના। હવે 25 લાડુ ને 5 બોક્સમાં એટલે 25/5 કરવાના। જવાબમાં છે 25/5 = 5। હવે 25/5 કેટલા થાય છે એ આપણે ગણતરી કરીએ છીએ। જુઓ 25/5 તો એવો દાખલો ગણવાનો તમારે, આગળ મેં શીખ્યું એ પ્રમાણે 25/5 કરવાનો। હવે 5નો ઘડિયો બોલવાનો, જેમાં 25 આવે છે તો 5 એકા 5, 5 2 10, 5 3 15, 5 4 20, 5 5 25 આવે છે, બરાબર છે। તો 5 5 25, 25ના નીચે 25 અને બાદબાકી કરો, 5માંથી 5 જાય તો 0, 2માંથી 2 જાય તો 0, બરાબર છે। જવાબ આપણને 5 મળ્યો એટલે ભાગફળ 5 મળ્યું, એ માટે 25/5 = 5 થાય છે। એટલે દરેક બોક્સમાં કેટલા લાડુ આવશે, 5 5 આવશે, બરાબર છે। અહીંયા આમ દરેક બોક્સમાં 5 લાડુ આવે છે। હવે અહીંયા 25 છે એટલે આ 5 બોક્સ છે, 1 2 3 4 5, તો 5 બોક્સમાં 5 5 લાડુ તમારે બનાવી દેવાના, એટલે ગોલ ગોલ લાડુ બનાવી દેવાના, 1 2 3 4 5, અહીંયા પણ 5 લાડુ, 1 2 3 4 5, અહીંયા પણ 5 બનાવી દેવાના। એક બે ત્રણ ચાર અને પાંચ, અહીંયા પણ 5 લાડુ, 1 2 3 4 5, તો દરેકમાં 5 5 લાડુ આવી ગયા છે। 5 ને 5 10 ને 5 15 ને 5 20 ને 5 25 લાડુ થઈ ગયા, બરાબર છે। એ રીતે બીજો પ્રશ્ન જુઓ, 20 મીણબત્તી 4 બોક્સમાં સરખા ભાગે મૂકતા દરેક બોક્સમાં કેટલી મીણબત્તી આવશે। તો આપણે 20/4 કરવાના છે, તો અહીંયા કરી દઈએ 20/4 કરવાનું। 4નો ઘડિયો બોલવાનો, 4 એકા 4, 4 2 8, 4 3 12, 4 4 16, 4 5 20, 4 5 20, 0 - 0 = 0, 2 માંથી 2 જાય તો 0, અને જવાબ આપણે 5 મળ્યો છે। તો અહીં લખવાનું 20/4 = કેટલો જવાબ મળ્યો, 5, તો અહીંયા 5 આવશે। પછી નીચે લખવાનું, આમ દરેક બોક્સમાં 5 શું આવશે, મીણબત્તી, શું આવશે, મીણબત્તી આવે, બરાબર છે। આ રીતે તમે મીણબત્તી પણ અહીંયા દોરી શકો છો, એક બોક્સમાં હું દોરું છું, બાકીના તમે દોરજો। દરેક બોક્સમાં 5 2 10 ને 5 15 ને 5 20, તો પહેલામાં 5 દોરી દેવાની મીણબત્તી, આ રીતે મીણબત્તી તમારે દોરવાની છે, બરાબર છે। દરેક બોક્સમાં 5 5 દોરવાની છે, કારણ કે 5 5 સમાવવાની છે, એટલે આ રીતે મીણબત્તી તમારે દોરી દેવાની, બરાબર, 5 5। એ રીતે બાકીનામાં એવું જ છે, બરાબર છે। હવે અહીંયા જુઓ, ચોથો પ્રશ્ન આપણે જોઈ લઈએ કે 12 ફુગ્ગા 4 બાળકોને સરખા ભાગે વહેંચતા દરેક બાળકના ભાગે કેટલા ફુગ્ગા આવે। 12 ફુગ્ગા છે, બાળકો કેટલા છે, 4, તો 12/4 કરવાના, તો દાખલો ગણી લેવાનો, 12/4, 4 એકા 4, 4 2 8, 4 3 12, 2માંથી 2 જાય તો 0, 1માંથી 1 જાય 0, 3, તો દરેક બાળકના ભાગમાં કેટલા આવશે ફુગ્ગા, 3, તો અહીંયા લખવાનું 12/4
चार बराबर कितला आया था जवाब में त्रण, तो दरेक बाळकना भाग में कितला फुग्गा आवशे त्रण आवशे बराबर। तो आ रीते जे छोड़ू छू दाखला तमारे गणतरी आववानुं छे बराबर छे। पांचमो छठो सातमो आठमो ने नवमो देखी लीए जो हवे बराबर छे। आ बाकीना जे छोड्या छे तमारे जाते मैं गण्या छे ए रीते तमारे गणवाना रहेशे। जो दस सिक दस पांचना सिक्का छे, आ पांचना सिक्का कितला छे दस छे। दस पांचना सिक्का पांच मित्रों ने सरखा भागे वेचता दरेकना भाग में कितला सिक्का आवे कितला रुपया आवे ए पण कहेवानुं छे। हवे जो दस पांचना सिक्का कितला छे दस छे, पांचना सिक्का दस से पांच मिले दस भाग्या पांच करवाना छे। दस भाग्या पांच, पांच एका पांच, पांच दू दस, पांच दू दस, जीरो जीरो बे। तो सरखा भागे वेचता दरेकना भाग में कितला सिक्का आवे, दस पांचना सिक्का पांच मित्रों ने सरखा भागे वेचीए तो दरेकना भाग में बे बे आवशे, कितला आवशे बे बे आवशे। माटे तमारे अहीं लखवानुं छे दस भाग्या पांच बराबर बे। तो दरेकना भाग में बे बे आवशे। हवे कितला रुपया, तो पांचनो एक सिक्को एटले पांच रुपया, पांचना बे सिक्का भेगा थाय एटले पांच रे पांच दस रुपया थाय। तो दरेकना भाग में कितला थशे दस रुपया आवे बराबर छे, ए पण तमारे याद रखवानुं रहेशे। आगळ तेरमो प्रश्न जुओ। चित्रना आधारे आपेली विगत परथी प्रश्नोना जवाब लखो। हवे चित्र से पहला आपणे ध्यानथी जोई लीए पछी एना आधारे प्रश्नोना जवाब पण आपणे लखीए छीए बराबर। पहेलुं चित्र जुओ, अहींया देड़को एक वखत बे संख्या कूदे छे। देड़को छे ने ए एक वखते केटली संख्या कूदे छे बे। खिस्कोली त्रण संख्या कूदे छे, खिस्कोली त्रण कूदे छे। સસલું પાંચ સંખ્યા કૂદે છે, ઘોડો પંદર સંખ્યા કૂદે છે, ત્યાર પછી અહીંયા કાંગારો છે ત્રીસ સંખ્યા કૂદે છે। દરેક અલગ અલગ સંખ્યાઓ કૂદે છે બરાબર છે। હવે દેડકો છે બે સંખ્યા કૂદે છે એટલે અહીંયાથી સીધો બે પર, બેથી ચાર, ચાર છ, આઠ દસ બાર ચૌદ સોળ, એ રીતે દેડકો કૂદે। હવે ખિસકોલી હોય જીરો પછી જઈએ તો ત્રણ કૂદે, ત્રણ પછી છ નવ એમ ત્રણ ત્રણ કૂદે, એ રીતે દરેકની સંખ્યા કૂદવાની અલગ અલગ છે। હવે પહેલો પ્રશ્ન છે દેડકો કેટલા કૂદકે ત્રીસ પર પહોંચશે, દેડકો છે ને એ કેટલા કૂદકે ત્રીસ પર પહોંચશે। હવે એટલું યાદ રાખવાનું અહીંયાથી ગણીએ તો પણ આપણને ખબર પડી જાય, ત્રીસ વખત ગણો આપણે તો અહીંયાથી પહેલો કૂદકો બીજો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો સાતમો આઠમો નવમો દસમો અગિયારમો બારમો તેરમો ચૌદમો ને પંદરમો, પંદરમો કૂદકો આવે ત્યારે એ ત્રીસ ઉપર પહોંચે કોણ દેડકો, પંદરમો કૂદકો આવે ત્યારે। તો અહીંયા કેવું છે કેટલે દેડકો કેટલા કૂદકે ત્રીસ પર પહોંચે, તો પંદરમાં કૂદકે ત્રીસ ઉપર પહોંચે છે બરાબર છે। હવે ધારો કે તમને આ બધા કૂદકા ગણવાના હોય તો શું કરવાનું, ધારો કે ત્રીસ પર પહોંચવા માટે એક કૂદકો કેટલાનો છે બે, તો અહીંયા અહીંયા આપી દીધું ત્રીસ, તો અહીંયા ત્રીસ લખવાના, હવે એને બે સાથે ભાગવાના, બે કૂદવાના છે બરાબર, તો અહીંયા પંદર આપણને મળશે। જેમ કે બે ને ભાગ્યા ત્રીસ ભાગ્યા બે કરવાના છે, દાખલો ગણવાનું બેના ગણ્યામાં ત્રીસ આવે છે તો નહીં આવતા, પણ આપણે આ ત્રણને પહેલી ગણતરી કરવાની, તો બે એકા બે, બે દૂ ચાર થઈ જાય છે, એની એ બાદબાકી નહીં થાય, માટે આપણે બે એકા બેથી જ ગણાશે। ત્રણમાંથી બે જાય તો એક રે અને આ ઝીરો નીચે ઉતારવાનું। હવે બે એકા બે, બે દૂ ચાર, બે ત્રી છ, બે ચોક આઠ, બે પાંચા દસ, બે પાંચા દસ, ઝીરો ના ઝીરો એકમાંથી એક જાય તો ઝીરો, આપણને કેટલો જવાબ મળ્યો પંદર, અને આપણે અહીંયા પણ આપણે કૂદકા ગણતરી કરે તો પણ પંદર થાય બરાબર છે। તો એ રીતે તમે દાખલા લઈ પણ ગણી શકો અને કૂદકા ગણવા પડે, પણ કૂદકા ગણો એમાં સમય વધારે લાગે, દાખલો ગણો તો તમને ફટ દઈને જવાબ મળી જાય છે। બીજો એક પ્રશ્ન જોઈએ, જો અહીંયા ત્રીજો, ઘોડો કેટલા કૂદકે સાહીઠ પર પહોંચશે। હવે ઘોડો સાહીઠ પર પહોંચવાનો પણ અહીંયા તો ત્રીસ જ સંખ્યા છે, તો હવે આપણે ગણતરી ભાગાકાર કરવો પડશે। તો પહેલાં તો સાહીઠ આપણને મળ્યા છે બરાબર, સાહીઠ ને ઘોડો છે, તો ઘોડો કેટલા કૂદકે સાહીઠ પર પહોંચશે, તો ઘોડો પંદર સંખ્યા છે, તો અહીંયા લખવાનું સાહીઠ ભાગ્યા પંદર કરવાના છે, કેટલા કરવાના છે પંદર। હવે તમને મેં પહેલાં પણ કહી દીધું કે એકા પછી અગિયાર આવે છે, અગિયાર પણ તૈયાર કરી દેવાના, કારણ કે અગિયાર પણ તમારે ખૂબ મહત્ત્વના છે બરાબર છે। હવે જો એમાં પંદરનો ઘડિયો આવે છે તો પંદર એકા પંદર, પંદર દુ ત્રીસ, પંદર તરી પિસ્તાલીસ, પંદર ચોક સાહીઠ થાય, તો પંદર ચોક સાહીઠ થાય છે બરાબર છે। આ ઝીરો બાદબાકી કરવાની છે, ઝીરો ઓછા ઝીરો, છમાંથી છ જાય તો ઝીરો, આપણને ચાર જવાબ મળે છે। તો ઘોડો ચાર કૂદકાએ સાહીઠ ઉપર પહોંચી જાય છે, કારણ કે અહીંયા ઝીરોથી
આ 15 એ એક કૂદકો, 15માં બીજા 15 માં તો 30 એ બે જ કૂદકા થયા, તો આ બે ને બે બીજા બે મારે એટલે બે ને બે ચાર કૂદકા મારે તો એ 60 ઉપર પહોંચે. માટે આ રીતે ભાગાકાર કરો તો તમને જવાબ એનો મળી જાય. તો માટે એ લખવાનું પહેલાંનું આપણે મળી ગયેલું છે, બરાબર છે. દેડકો 15 તો અહીંયા લખવાનું 15 કૂદકા, અને ત્રીજો 60 ઘોડો ચાર કૂદકે 60 પર પહોંચે એટલે અહીંયા ચાર કૂદકા લખી દેવાના, અને એને કૂદકા લખો તો પણ વાંધો નહીં, અહીંયા લખવાનું ચાર કૂદકે, બરાબર છે. અહીંયા પણ કૂદકે લખી દેવાનું. એ રીતે તમે ગણી શકો છો. જો હવે આઠમો એક પ્રશ્ન બાકીના તમારે જાતે આ રીતે ગણવાના છે. જો શું સસલું ક્યારે 18 પર પહોંચશે? હવે જુઓ 18 પર પહોંચે કે નહીં પહોંચે એ માટે આપણને 18 છે સસલું છે અહીંયા, એ કેટલા છે 3, અહીંયા 18 આપેલા છે તો અહીંયા લખવાનું 18 ભાગ્યા 3 કરવાના છે. તો 3 એકા 3, 3 2 6, 3 3 9, 3 4 12, 3 4 12, 3 6 18, તો 3 6 18 મળી જાય છે. 18માંથી 8 જાય તો 0, 1માંથી 1 જાય તો 0, તો હા 6 કૂદકે 18 ઉપર પહોંચશે, કારણ કે આપણે ભાગાકાર કર્યો 18 ભાગ્યા 3, તો 6 કૂદકે પહોંચી જાય છે. તો એ લખવાનું શું સસલું ક્યારે 18 પર પહોંચશે? પહોંચશે તો હા કેટલા કૂદકે 6 કૂદકે, કેટલા કૂદકે 6 કૂદકે 18 પર પહોંચી જશે, બરાબર છે. એ રીતે તમારે આ લખવાના રહેશે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે 14મો પ્રશ્ન છે, બાકીના મેં જોડ છોડ્યા છે, તમારે જાતે લખવાના રહેશે. યોગ્ય સંખ્યાથી ખાના પૂર્ણ કરવાના છે. હવે 42 ભાગ્યા 7 જે જવાબ આવે એ લખવાનું છે, પછી એને આને સાથે ગુણી અહીંયા લખવાનું રહેશે. જો પહેલી લાઈન આપણે પૂરી કરી, 42 ભાગ્યા 7 છે તો આપણે નોટમાં લખીએ છીએ, બરાબર છે. કેટલા છે 42 ભાગ્યા 7? 7 એકા 7, 5 35, 7 6 42, 7 6 42 થયા. બેમાંથી 2 જાય તો 0 અને બાકી 4માં 4 જાય તો 0, 6 જવાબ મળ્યો એટલે અહીંયા 6 લખવાના. 6 ગુણ્યા 3 તો 76 18, તો અહીંયા 18 લખવાના. 18માં 2 ઉમેરે તો કેટલા થાય? 18માં 2 ઉમેરે તો 20 થાય છે. હવે 20 ભાગ્યા 2 કરો તો દાખલો ગણી દો. 20 ભાગ્યા 2, 2 એકા 2, 2માંથી 2 જાય તો 0, ઉપરથી 0 ઉતારો, 2 0 0, અહીંયા 0, 10 જવાબ મળી ગયો આપણને. તો અહીંયા 20 ભાગ્યા 2 બરાબર આપણને 10 જવાબ મળે છે. હવે 10 ગુણ્યા 5 તો 10 5 50, તો અહીંયા આવશે જવાબ છેલ્લે 50. તો આ રીતે તમારે લાઈન પૂરી કરવાની રહેશે. એમાં ગુણાકાર, ભાગાકાર અને સરવાળો એવું કરવાનું રહેશે, બરાબર. અમુકમાં તો બાદબાકી પણ આવે છે, તો બાદબાકી પણ તમારે કરવાની રહેશે, બાકીના તમારે જાતે ગણવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો આ પાઠમાં અહીંયા પૂરો થાય છે. હવે જે પ્રવૃત્તિ આવે છે એમાં આપણે આગળ જોયું એ પ્રમાણે જ છે. એક વખત ફરીથી આપણે પ્રવૃત્તિ જોઈ લઈએ છીએ. જુઓ એમાં શું કહેવા માગે છે. અહીંયા જુઓ એક સમજ છે કે ભાગાકારના, ગુણાકાર અને ભાગાકારનો સંબંધ છે એ સમજાવવાનું છે. કે અહીંયા ગુણાકાર જો ધ્યાનથી જોજો, ગુણાકાર છે પહેલાં કેટલી લખોટીઓ જુઓ, 1 2 3 4 5 6 7 8 9 10 11 12, બરાબર છે. કુલ 12 છે, પણ કેટલા કેટલી લાઈનમાં છે તો આડી જોઈએ તો 3 3 છે, 1 2 3 4 છે, તો ઊભી 4 છે અને આડી 3 છે. તો માટે 4 ગુણ્યા 3 કરો આપણે, તો 4 ગુણ્યા 3 તો 4 3 12, બરાબર છે. હવે એ જ લખોટી ભાગાકાર કઈ રીત થાય, તો આડી કેટલી છે 1 2 3 અને 4, કુલ કેટલી છે 12, અને એના બોક્સ કેટલા છે, આ આડા કેટલા છે 1 2 3, તો 12 ભાગ્યા 3 કરીએ ને તો પણ 4 મળે, 3 6 12, અને ઊભા 4 4ના સ્તંભ કરી દઈએ તો 12 ભાગ્યા 4 કરે તો પણ 3 જવાબ મળે છે. આમ 4 ગુણ્યા 3 બરાબર 12, એને આપણે 12 ભાગ્યા 3 બરાબર 4 થાય અને 12 ભાગ્યા 4 બરાબર 3 થશે. શિક્ષક વિદ્યાર્થીઓને પુનઃ બાદબાકી વિશે સમજાવવાનું છે. તો 18 ભાગ્યા 3 18 ભાગ્યા 3, જુઓ એમાં 18 ઓછા 3 એટલે બરાબર 15 થાય છે. પહેલી વખત 15માં 3 ઓછા કરે તો 12 થાય છે, 12માં 3 ઓછા કરે તો 9 થાય છે, 3માં 3 ઓછા કરે તો 6 થાય છે, 6માં 3 ઓછા કરે તો 3 થાય છે, 3માં 3 ઓછા કરે તો 0 થાય છે. આમ 18માંથી 3 6 વાર બાદ થાય તેથી 18 ભાગ્યા 3 બરાબર 6 થાય. આમ 18 ભાગ્યા 3 એટલે 18માં 3 6 વખત ભાગ બાદ કરવાના રહેશે, બરાબર છે. રમત છે એક બીજી, એ રમત પણ જોઈ લો કે હું એક, મને ઓળખો રમત દ્વારા ભાગાકારની સંકલ્પના કરવાની છે કે હું એક સંખ્યાની
एक अंकनी संख्या छू, मने मारा वडे भागता एज संख्या मळे, तेथी बीजी कोई पण संख्या वडे छू जेती संख्या मळे, कह्यो के हूँ कोण, तो हूँ एक अंकनी एवी संख्या छू, तो मने मारा वडे ज भागवामां आवे तो एज संख्या मळे। तो आपणे आगळ जोयुं के एक साथे कोई पण संख्या भागो तो एनी ज संख्या मळे, बराबर छे। नौ एका नौ, छ एका छ वगैरे, तो एक होय, बराबर छे। बीजू छे प्रयत्न तमे जाते करी जोजो। હવે આગળ પહેલો સૂચન છે એ પ્રમાણે જો ગૃહ કાર્યમાં તમારે લખવાનું છે, ઉદાહરણ હું સમજાવું છું, જોઈ લો કે સૂચના મુજબ જૂથ બનાવો કે ચાર ચારના સરખા જૂથ બનાવવાના છે, ચારનું જૂથ ચારનું જૂથ, તો બાર ભાગ્યા ચાર બરાબર ત્રણ, એટલે ચાર તરી બાર, આ દાખલો તમે ગણીને પણ જવાબ મળી જાય છે। હવે ત્રણ ત્રણના સરખા જૂથ બનાવવાના છે, પહેલાં કુલ કેટલા છે જોઈ લો, અહીંયા ચાર ચારના જૂથ એટલે કુલને ચાર સાથે ભાગ્યા કેમ, આ ત્રણ ત્રણના છે કુલને ત્રણ સાથે ભાગવાના, કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ, હવે અહીંયા નવ છે તો નવ ભાગ્યા ત્રણ કરવાના રહેશે, બરાબર છે। અહીં કરી દઈએ આપણે છીએ, નવ ભાગ્યા ત્રણ, ત્રણ તરી નવ, જીરો ઉપર ત્રણ મળ્યા, માટે નવ ભાગ્યા ત્રણ બરાબર આપણને ત્રણ મળે છે, બરાબર છે। આગળ આપણે જોઈએ પ્રમાણે જ છે, બાકીનું તમે જાતે કરજો। અહીંયા અહીંયા પણ એ રીતનું જૂથ બનાવવાનું છે વિદ્યાર્થી મિત્રો। અહીંયા ખાલી સ્થાન પૂર્ણ તમારે કરવાનું છે, તો સાત અહીંયા ભાગ્યા આપ્યા નથી તો સાતને નવ સાથે ગુણવાના છે, બરાબર છે, તો સાત નવાની ત્રેસઠ થાય, તો જવાબમાં આપણને મળી જાય છે ત્રેસઠ આવશે, કારણ કે સાતને કેટલી સંખ્યા છે તે ભાગ્ય, તો નવ, તો સાત નવાની ત્રેસઠ થાય, બરાબર છે। એ રીતે અહીંયા પચાસ છે તો પચાસને કેટલી સંખ્યા સાથે ભાગ્ય તો એ થાય, તો તમે જોઈ શકો છો દસ ગુણ્યા પાંચ કરીએ તો પચાસ થાય, તો અહીંયા પાંચ આવશે, દસ પચા પચા, તો આ રીતે તમે બાકીના પૂર્ણ કરજો જે મેં છોડું છું એ। કોષ્ટકમાં ખાલી સ્થાન પૂર્ણ કરવાના છે, બાદ કરવાની સંખ્યા, સંખ્યા પાંત્રીસમાંથી સાત બાદ કરીએ તો પાંચ વખત, સાત પંચા પાંત્રીસ થાય, માટે પાંત્રીસ ભાગ્યા સાત ઉદાહરણ છે એ પ્રમાણે તમારે લખવાના રહેશે। નીચેનું પણ એવું જ છે, બરાબર છે। બાળકોની સંખ્યા છે, ચોકલેટની સંખ્યા, એ તમારે જોઈને ભાગાકાર કરવાના રહેશે। અહીંયા દાખલા ગણું, પહેલો જ દાખલો હું તમને ગણું છું, જુઓ ધ્યાન આપો, કે સત્યાવીસ બોર નવ બાળકોને સરખા ભાગે વેચવાના છે, તો ભાગાકાર કરવાના સત્યાવીસ ભાગ્યા નવ કરવાના, નવનો ઘડિયો બોલવાના, નવ એકા નવ, નવ દુ અઢાર એમ કરીએ તો નવ તરી સત્યાવીસ, બરાબર છે, નવ તરી સત્યાવીસ આપણને મળી જાય છે। બાદ ભાગી કરો, સાતમાંથી સાત જાય તો ઝીરો, બેમાંથી બે જાય તો ઝીરો, આમ દરેક બાળકને ત્રણ, જવાબ કેટલો મળ્યો, ત્રણ બોર મળે, બરાબર છે, આ રીતે લખવાનું છે। બીજું એક દાખલો જોઈ લઈએ, જુઓ અહીંયા પાંચમ ચોથા નંબરનો જોઈ લઈએ, એક પેનની કિંમત દસ રૂપિયા છે તો સિત્તેર રૂપિયામાં આવી કેટલી પેન આવે, તો ભાગાકાર કરવાના સિત્તેર, મોટી સંખ્યા અંદર મૂકવાની, નાની સંખ્યા બહાર મૂકવાની, સિત્તેર સિત્તેર ભાગ્યા દસ કરવાના, દસના ઘડિયામાં સિત્તેર આવે તો હા દસ સાતા સિત્તેર, બાદ બાકી કરો, ઝીરો ઓછા ઝીરો, સાત ઓછા સાતમાંથી સાત જાય ઝીરો, જવાબ આપણને મળ્યા, તો આવી કેટલી પેન આવે, તો આવી સાત પેન આવે, કેટલી આવે, સાત પેન આવે, બરોબર છે। એ રીતે બીજો એક દાખલો જોઈ લઈએ, સાતમા નંબરનો જુઓ, અહીંયા છપ્પન ચોકલેટ છે, બાકીના બે જે છોડ્યા છે દાખલા એ તમારે જાતે આ રીતે ગણવાના રહેશે। સાતમો દાખલો જુઓ, છપ્પન ચોકલેટ સાત બાળકોને સરખા ભાગે વેચતા દરેકના ભાગમાં કેટલી ચોકલેટ આવશે, તો દાખલો ગણવાનો, છપ્પન ભાગ્યા સાત, સાતના ઘડિયામાં છપ્પન આવે છે, સાત એકા સાત, સાત દુ ચોસી, સાત સાત તરી એકવીસ, સાત ચોક અઠાવીસ, સાત પંચા પાંત્રીસ, સાત છંગ બેતાલીસ, સિત્તી સિત્તી ઓગણપચાસ, સાત આઠાની છપ્પન, સાત આઠાની છપ્પન આવશે, બરાબર છે। હવે છપ્પન ઓછા છપ્પન, છમાંથી છ જાય તો ઝીરો, પાંચમાંથી પાંચ જાય તો ઝીરો, આઠ, તો લખવાનું, આમ દરેક બાળકના ભાગે આઠ ચોકલેટ આવે છે, બરાબર છે, આ રીતે લખવાનું। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો પાઠ પૂરો થાય છે,
આજે મેં છોડ્યું છે, તમારે વધારે જાતે લખવાનું રહેશે. નવીના વિડીયોમાં 13મો પાઠ છે સ્માર્ટ ચાર્ટ, એ આપણે ચલાવીશું.